આધાર કાર્ડ વાળા છે ને એ કોઈ દિવસ ખોટું લખે જ નહીં એ બરાબર જ લખે આ તમે જ છે ને આ ખોટું લખી દગો કરીને મારજો લગન કરી લીધા અલ્યા ભાઈ યાર હું તને ફોડ પાડી પાડીને થાકી જો કે હું જીતુ પંડ્યા છું અને તને ભરોસો ચમ નથી આવતો આ આખો સમાજ આખું ગોમ બધોને ખબર છે કે હું જગદીશચંદ્ર પંડ્યાનો છોકરો છું જીતુ પંડ્યા હે તો આ આ એની સાબિતી આલવાની મારે તને એટલે હું હવે ગોમે ગોમ જઈને પૂછું કે તમે પંડ્યા છોક નહીં અરે યાર પૂછવાનો પ્રશ્ન નથી આમાં ચોખ્ખું આ આધાર કાર્ડમાં મિસ્ટેક થઈ છે એના લીધે આ પ્રોબ્લેમ તને એવું લાગે છે અને હવે તો સમાજમાં જો બધું નાત જાત જેવું કશું રહ્યું છે મને નાત જાતનું કશું એવું નહીં પણ મારે મરેલા બાપા છે ને એ કહીને ગયા હતા મરતા પહેલાં કે મારે છોડીને લગન છે ને બોમણમાં કરાવજો હવે એમને ખબર પડશે આ ઉપર કમાર લગન પટેલમાં થઈ જશે એમની આત્મા કેટલી કકડશે ઓ ભાઈ ઓમાં કકડવા જેવું કશું નથી આ કકડાટ આખો આ આધાર કાર્ડ વાળા સાહેબનો છે કે નંબર ચેન્જ થઈ ગયો આપણે અટક ચેન્જ થઈ ગઈ તું યાર કકડાટ નહીં કર હું આ કાલે જઈ આધાર કાર્ડની ઓફિસમાં જઈને આખી સરનેમ ચેન્જ કરાવી દી બસ અચ્છા એટલે તમે આધાર કાર્ડ ની ઓફિસે જશો આ નોમ નું કેશો એ બદલશે આ બધી આટલી લોબી પ્રોસેસ થશે ત્યાં સુધી મારા પપ્પાની આત્માનો જેટલો કખરાટ થશે ઓ ભાઈ ઓમો બાપુજીની આત્માનો ચો કખરાટ આવ્યો આ બાપુજી ચો જોવા આવવાના છે કે આધાર કાર્ડમાં પટેલ લખાઈ છે એમ

લે ભાઈ મેં કોઈને છેતરપિંડી નહીં કરી ખાલી ને ખાલી પેલી આધાર કાર્ડમાં અટક બદલાઈ છે એ મારી એકલા ને આખા જગતમાં કેટલાય લોકોની બદલાય ને પાછી સુધરી જાય એમ મમ્મી તો જલ્દી આવી જઈ હા બેટા આવું જવાનું તો પટાપટ આવું જ પડે ને હું તો સ્પેશિયલ રિક્ષા કરીને આવી ગઈ સારું કહ્યું લે મંગુ આટલી નોની હરકી વાતમાં તારા મમ્મી હા નોની વાત છે હા નોની વાત લાગે છે આ પંડ્યામાંથી તમે પટેલ થઈ ગયા અને મારા બાપા

બેટા ચાલ અમે તો જઈએ છે ભાઈ મારા હાહરો ગાથડ તે ગાથડ જ રહ્યો અલ્યા ભાઈ મારા એકલાને ને નોમ નહીં મિસ્ટેક આવતી આખા જગત માં ચેટલો ને નોમ બદલાઈ દો છે બાપા નોમ બદલાઈ દો છે સર બદલાઈ દો છે એમો આવો કકરાટ કરીને જવાનું અને એની માયા ગાથડ જેવી છે એકદમ પરથી આઈ જઈ રીક્ષા જાલી ના આઈ જઈ આ હાહરો નમસ્તે સાહેબ બોલો શું કામ હતું હવે આજે મેં આધાર કાર્ડ કઢાવ્યું ને એમાં સાહેબ આખી નાખી આખી સરનેમ બદલાઈ જઈશે એવું બને નહીં યાર કોઈ દિવસ બતાવો તો આ શું લખ્યું છે વાંચો બરાબર તો છે જીતુભાઈ પટેલ એટલે આ ભાઈ હું પટેલ નથી હું પંડ્યા છું બોમણ છું અને આ તમને સાબિતી ના એ ખોટું લાગતો જ જોવો આ આ મારો જન્મ તારીખનો દાખલો એલસી બેલસી બધું મેં આવ્યું છે તમને જોઈ લો એમાં શું લખ્યું છે પંડ્યા જીતુ તો સાચી છે તમારી કશું નહીં તમે ટેન્શન ના લેશો તમે કોમ કરો બહાર થી છે ને ફોર્મ ભરીને ફરી આપી દો એટલે તમારું આધાર કાર્ડ આવી જશે પણ કેટલી વાર લાગશે તો આવી જશે આવી જશે અરે સાહેબ અમો તમને ખબર નથી આ મેટર બહુ સિરિયસ છે ઓમોન ઓમો તો મારી વાત સુટાછીડા સુધી આવી જાય છે એટલે બને એટલું આઠ દસ દાડામાં આવી જાય એવું કંઈક કરજો તમે બિલકુલ ટેન્શન ના લેશો જીતુ ભાઈ જલ્દી જલ્દી તમારું આધાર કાર્ડ આવી જશે અમે ઘેર મોકલાવી દઈશું અને તમે ઓનલાઈને કાઢી શકો છો ટેન્શન ના લે કશો વાંધો નહીં હું ફોર્મ પર દઉં છું પણ આટલી કૃપા કરજો આ ઓનલાઈન ઓફલાઈન માં નહીં ફાવે હા ચાલો તમારું નામ જીતુભાઈ ને હાજી હાલો આ તમારું આધાર કાર્ડ આવી થેન્ક યુ થેન્ક યુ એટલે એ ભાઈ ઓ ભાઈ ઓ મારા દીવર આઈ જતો રહ્યો અબો અને ખરેખર આ સાહેબને મારા બે અડબોચની મારવી પડી છે એવું લાગી રહ્યું છે પેલા પટેલ ની જગ્યાએ મેં પંડ્યા કીધું તો દિયોર પંડ્યા ના કર્યું ને હવે પંચાલ કરીને મોકલ્યું એને મારે કરવું તો કરવું હું આ મંગું થઈ હવે આ પટેલ નું પંડ્યા કરાવવા આવ્યું હતું એમાં એને દહ બાર દાડા લઈ લીધા હવે પંચાલ નું પંડ્યા કરાવવા બીજા દહ બાર દાડા લઈ લે છે તો આ મંગું તો તોની તો રહી એ તો સુધી પંડ્યા ની થાય તો સુધી આવે જ નહીં આ તો કોકડું જબરું ગુચવાયું છે લાઈ જરા ફોન પર વાત કરી અને એને કહું કે મોને હેલો હા મંગુ મજામાં છું ચોથી મજામાં હોઉં આ તમે દગા કર્યા છે તે ઓ ભાઈ તું શાંતિ રા કોઈ દગો નથી કર્યો મંગુ મે આ આ આ પેલું તેમ મને કીધું તા આધાર કાર્ડ માં સુધારા બુધારા કરવા આલ્યા આવ્યો છું ભાઈ આઈ જશે અઠવાડા માં તો આ થોડા દાડા માં આવ તો સુધી મારા બાપા તો કકડાકટ જ રહેવાનો ને એટલે ભાઈ તારા માં બાપા બાપા નું કોઈ પ્રશ્ન નથી અને આથી રાજીન રેડ થઈ જઉં ને એવી વાત કરી બોલ કાલ જ તારા બાપા મારા સપના માં આયલા અરે મને કહેતા હતા કે કુમાર આ તમારું જે અટક બદલાઈ છે મને થોડો વાંધો તો પડ્યો જ છે પણ આ તમે કોષક બધું સુધારા વધારે હાલ દીધું એટલે હું હવે રાજી છું મોની જો છું પણ મારા સપના માં એમ કહેતા હતા કે મંગુ આપડી જોડે તો દગો થઈ ગયો જ જશે બે આ તારો બાપો જબરો કહેવાય હો ડબલ ઢોલચી છે અહી રાજી થાય છે ને તો વધા પાળો છે જો મંગુ તું આઈ જા સોંતી થી સુધરી જવાનું છે તું ફિકર નહીં કરા આ વાતનું વતીશર ના કરાય આટલું લોબુ ના કર આધાર કાર્ડ બદલાઈ પછી જાય મૂકો ફોન આવે તમે અલે હલો 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 જય બે પોણીમો આ મને મારી બુદ્ધિ જેવું કશું છે જ નહીં બાપા અલે ભાઈ આધાર કાર્ડમાં શું ધરાઈને આવી જશે આ પાછો આધાર કાર્ડ વાળા બીજો ઢખો કાઢ્યો પટેલ માંથી પંચાલ કર્યું આ દિયોર પંડ્યા ચમ નહીં કરતો પણ તો એ હમ નહીં પડતી ઓનર જઈને મારા તતલા આવું પડશે હવે અરે સાહેબ તમે ફરી પાછા લોસા માર્યા કે ના માર્યા ના હોય પંડ્યાની અરે યાર મારી સરનેમ પંડ્યા છે જુઓ પંચાલ હોય અરે યાર તમને હું બધા બજાવી જોશું કે મારી સરનેમ પંડ્યા છે તમને આ જન્મ તારીખનો દાખલો બાખલો બધું જો તમે પાછો લોચો માર્યો હવે હું સાહેબ ઓમો શું છે આ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું પહેલો તો સૂતાછીડા થશે એવી વાત હતી પણ આ અમાના ચક્કરમાં મારે તો સૂતાછીડા થઈ ગયા અને તમને વિનંતી કરું છું આ માથે રહીને આ કોમ મને જલ્દીમાં જલ્દી કરાયેલો કારણ કે આ ઉંમરે હવે બીજું હગું હોધું એ મારા માટે મુશ્કેલ છે અચ્છા એટલે આપણે પંચાલનું પંડ્યા કરવાનું છે એમ ને

પંડ્યા જીતુ જગદીશચંદ્ર ભાયાસર તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર બાર ઓકે હવે આપણી ઓરિજિનલ અટકવાળું આધાર કાર્ડ આપણા પાસે આવી ગયું છે એટલે હવે સીધો ફોન ઠપકારીશું મંગું ને નમસ્તે સાસુમા નમસ્તે નમસ્તે આ હવે સાસુમા તમે છે ને તમે બરાબર રીતે આધાર કાર્ડ ચેક કરો અને મમ્મી કોઈ ચેક કરવાની જરૂર નહીં બધું બરાબર જ છે હું ખબર પડી ગઈ મમ તો કાલ ની ખબર છે તો ન ખબર પડી આ આધાર કાર્ડ તો આજે આયું પપ્પા આયા હતા સપનામાં એમણે કહી દીધું મને કે નોનસન આ ટાઈપ થઈ જ જો ઓફિસમાં ઓ હો હો તારા બાપા જબરા કેવાય હો ઠેક આધાર કાર્ડ ની ઓફિસમાં પહોંચી જાય તા પહોંચી જાય ને એમનો જીવ ના બળે તો હવે શું કરવાનું છે આવવાનું છે કઈ પડી રહેવાનું છે ના ના આવવાનું છે તો હેડો મમ્મી હું જાઉં હા હા બેટા જા આવજો સાસુમાં આવજો જેસી

અત્યારે જોવો ને આધાર કાર્ડ આખું પંડ્યા નવું નવી હમણાં જ આવ્યું આ આ બધું સુધારાવડાયું મેં તમે પંડ્યા હોય એનાથી મને કોઈ મતલબ નથી પણ આ મેલ્લો ખરો ને એ પટેલનો છે અને આ મેલ્લામાં પટેલો સિવાય કોઈ એલાઉડ નથી અચ્છા નિયમ એ તો નિયમ એમ આપણે શું કહી શકીએ બરાબર પટેલો સિવાય કોઈને હાલતા જ નથી તો કોઈ વાંધો નહીં તો ખાલી કરવું જ પડશે હા ખાલી કરવું જ પડશે અને હા ટેમ્પાની વ્યવસ્થા છે કે હું કરી દઉં કરી દઉં તો તો બહુ હાર કઈ વાંધો નહીં હું કરી દઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બચી ગયા આ બધું મારા લીધે જ થયું મંગો અમ તારા લીધે બધું કશું નહિ તારે પોતાની જાતને તું કોશિશ ના અમે એવું છે કે આધાર કાર્ડ પણ આ અટક નું પ્રોબ્લેમ હતું એ તો હાલ ચૂક તારે નજર પડી ગઈ મારી નજર પડી ગઈ તો એ મારે ને સુધારો તો કરાવવાનો જ હતો ને એમાં તું શું કરવા દુખી થઉં છું એમ નઈ પણ મને ઓનાથી કોઈ એમ પ્રોબ્લેમ જો હતો નહીં લે પણ તારા બાપાને તો પ્રોબ્લેમ હતો ને એમનો જીવ કકડતો તો તે એમનો કોઈ જીવ નતો કકડતો આ તો મને પિયર હોભડ્યું તું અને તમે જવા નતા દેતા તાકડે આધાર કાર્ડ મળી ગયું અને મનેય મોકો મળી ગયો તું

હેડ હવે સોમન પેક કર હમણાં પેલો ટેમ્પો મોકલ છે હવે પંડ્યાનું કોઈક મેં હલ્લું ફરવું પડશે ને હેડ